ઉદયપુરના બોડેલીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે રણભૂન ગામ પાસે આવેલા કોઝવે પર પાણી ભરાયા. કોઝવે પર પાણી ભરાતા વિદ્યાર્થીઓને જીવના જોખમે કોઝવે પાર કરવાનો વારો આવ્યો છે. હાલમાં બાળકોને જીવના જોખમે કોઝવે પસાર કરવા માટે તેઓ મજબૂર બન્યા છે. આ મામલે વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ વહીવટીતંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે. દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા મહેશ ભીલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. મહેશ, વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને તમામ લોકો જે રીતે પરેશાન થઈ રહ્યા છે, જેનું કારણ છે કે કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે, શું વિગતો? જે આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું રણભૂન ગામ છે, ત્યાં કોઝવે પસાર થાય છે. ત્યાંથી બાળકો સ્કૂલના સમય દરમિયાન અહીંથી જ પસાર થાય છે. ગત વર્ષે પણ આવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તે સમય દરમિયાન આસપાસના લોકો અને સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા અહીંયા જે લો લેવલનું કોઝવે આવેલું છે ત્યાં બ્રિજ બનાવવા માટે માંગ કરી હતી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં નથી આવી. આસપાસના જે લોકો છે, બાળકો છે, અહીંયા પસાર થાય છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. શિક્ષણ વિભાગ પણ અહીંયા નિષ્ક્રિય છે. વારંવાર આવી પરિસ્થિતિ સર્જાવા છતાં આ વિસ્તારમાં જે પરિસ્થિતિ છે તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં આના ઉપર કોઈ પણ ધ્યાન લેવામાં નથી આવતું. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આસપાસના જે કોતરો નદી નાળે વહેતા થયા છે, ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર વહેલી તકે સજાગ થાય તે જરૂરી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.